કતારગામ પોલીસને રીઢા વાહનની ચોરી એવા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રીઢાએ વાહનની ચોરી કરી અને એક કલાકમાં જ 8 મોબાઈલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સુરતની કતારગામ પોલીસને રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના ચોક કતારગામ મહીદરપુરા વિસ્તારમાં આતંક મચાવનાર મોબાઈલ સ્નેચરને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે. તો આરોપીએ 30 ઓગસ્ટના રોજ બાઇકની ચોરી કર્યા બાદ એક કલાકમાં જ 8 લોકોના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો. તો રીઢા ચોર સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સિહારીની ધરપકડ કરી હતી. પોલીસે રીઢા પાસેથી બાઇક અને 8 મોબાઈલ કબજે લીધા હતા. હાલ તો પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે. તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી. આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાયકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવતા બપોરના 1.5 વાગ્યાથી લઈને 2-2.5 કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ 8 જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો, જેમાં 4 બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના, 2 બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે 2 મોબાઈલ છે જેનું IMEI રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કરેથી ફરીથી બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના 2 ગુના છે એ તપાસ ચાલુ છે. હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના 4 ગુના છે અને 3 ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે. આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે. આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે.